સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ત્રણ મકાનોની દિવાલ ધરાશાયી થઈ. પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ ગુજરની બોર્ડમાં રહેતા અંત મહિલા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યાના મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ. જોકે રાત્રિ દરમિયાન દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી. દિવાલ પડવાના સમાચાર મળતા જ વોર્ડ નંબર 4ના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સ્થળ મુલાકાત લઈ અને અંધ મહિલાને આશ્વાસન આપી સરકારમાંથી થાય એટલી મદદ કરવાનું જણાવ્યું. તો હજુ એ મકાન પડે તેવું હોય કલાબેનના પાડોશીએ તેઓના મકાનમાં આશરો આપ્યો છે અને પડોશી ધર્મ નિભાવ્યો છે. પ્રાંતિજ કોઠારી ખડકીમાં રહેતા મુકેશભાઈ મોદીના મકાનની પાછળની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા શેકવાડા વિસ્તારમાં દિવાલનો કાટમાળ પડ્યો હતો અને કાટમાળ નીચે એક સાયકલ દંટાતા સાયકલનો કૂચો થઈ ગયો હતો. જોકે રાત્રિ દરમિયાન દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે હજુ એ દિવાલ નહીં ઉતારવામાં આવે તો મોટી જાનહાનિ સહિત આજુબાજુમાં આવેલ મકાનોને નુકસાન પહોંચે તેવું છે. પ્રાંતિજના ઊંડીફડી લાલ દરવાજા વિસ્તારમાં આવેલ બંધ મકાનની દિવાલ ધરાશાયી થઈ. ઊંડીફડીમાં આવેલ કિરીટભાઈ ભોગીલાલ શાહના બંધ મકાનની દિવાલ ધરાશાયી થઈ. હજુ એ પ્રાંતિજ વિસ્તારમાં કેટલાય મકાનોની દિવાલો ધરાશાયી થાય તેમ છે. પ્રાંતિજ તાલુકામાં આજુબાજુમાં રહેતા રહીશોએ રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા કુંકળના નિંદ્રમાં હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે. રહીશોએ પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી. પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર ખાતે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારે મંદિરના પગથિયા પાસે આવેલ રૂમની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતા મોટું નુકસાન થયું હતું અને પાસે આવેલ પગથિયા પણ ધરાશાયી થયા. તો તંત્ર દ્વારા દરેક જગ્યાનો સર્વે કરી પૂરતી સહાય ચૂકવવામાં આવી તેવી માંગ પણ ઉઠવા પામી છે. આગળ પાછળ કોઈ મારે સગવડ નહીં, આંખે દેખાતું નથી, તો મહેરબાની કરી અને મારું ઘર સરકાર તરફથી બધી આપતા તો બહુ સારું છે. મહેરબાની સારી બની. શું નામ તમારું? કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યા.